રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને પગલે કેટલાય શ્રમિકો પોતાના વતન જઈ શકતા નથી, જેના કારણે કેટલાક શ્રમિકો મનોમન મુંઝાઈ રહ્યા છે અને ન કહેવાય અને ન સહેવાય જેવી સ્થિતિ વચ્ચે સમય વ્યતીત કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ મંદિર ખાતે દર્શન કરવાના બહાને પહોંચી એક શ્રમિકે પોતાની જીભ કાપી નાખતા ચકચાર મચી ગઈ છે. આ શ્રમિકને સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીના પગલે દેશમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં તેમજ રાજ્ય બહારના લોકો પણ પોતપોતાના વતન તરફ જઈ શક્યા નથી. પોતાના વતન ખાતે જવાની જીદ પકડી બેઠેલા શ્રમિકોને વડાપ્રધાનના લોકડાઉન 2ની જાહેરાત બાદ વતન જવાની તમામ આશાઓ ઉપર પાણી ફરી વળતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને હજુ સુધી પણ મોટાભાગના શ્રમિકો પોતાના વતન ખાતે પહોંચી શક્યા નથી, જેને લઈ અકળાઈ ઉઠ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં એક શ્રમિકે પોતાના વતન જવા ન મળતા જિલ્લાના નડાબેટ ખાતે આવેલ નળેશ્વરી માતાના મંદિરમાં જઈ પોતાની જીભ કાપી નાખતા ચકચાર મચી ગઈ છે. લોકડાઉન સમયે પોતાના વતન ખાતે જવા ન મળતા શ્રમિકે દર્શન કરવાના બહાને નડાબેટ ખાતે નળેશ્વરી માતાના મંદિરમાં પહોંચી મંદિરમાં માતાજીની આગળ હવે કોરોના નહીં આવે તેમ કહી પોતાની જીભ કાપી નાખી હતી. આ બાબતની જાણ થતાં નડાબેટ મંદિર ટ્રસ્ટના લોકોએ આ યુવકને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડ્યો છે. જો કે આ યુવકનું વતન ક્યાં છે અને તેણે આ પગલું કઈ અવસ્થામાં ભર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કુછ નહીં, યે ભવાની માતા પે 1.5 મહિને સે રહેતા હતા વહાં પે, ઓર વહાં પે રહેને કે ઉપરાંત આજ સુબહ ખડા હોકે 1.5 મહિને સે ગાંવ વાલે ખાને પીને કી સબ વ્યવસ્થા ગાંવ વાલે કર રહે થે. સબ ગાંવ વાલો ને મુફત મે ખાને કે લિયે દિયા ઇસકો, ઓર યે વહાં સે ચલ કે નડેશ્વરી માતા મંદિર ટ્રસ્ટ મે ગયા. વહાં પે જાકે ઇસને થોડી જીભ મે બ્લેટ માર દી. બ્લેટ મારને કે ઉપરાંત ઇસકો ટ્રસ્ટ વાલો ને ફોન કરકે હમકો બુલાયા, ઓર ટ્રસ્ટ વાલે ઇનકો યહાં પે લે કરકે આયે સુઈગામ એમ્બુલેન્સ દ્વારા. એમ્બુલેન્સ સે યે લોગ થરાદ મે લેકે આયે. થરાદ મે આકે ઇનકી અચ્છી તરહ સારવાર હો રહી હૈ. અભી ડોક્ટર સાહેબ કા કહેના હૈ કે બહોત અચ્છા હૈ.